મેડીમાનું મંદિર એટલે કે સિંધાળાવાળા મેડીમાં તમે જોઈ શકો છો. મેડીમાનું મંદિર સિંધાળાવાળા મેડીમાં પણ કહી શકીએ છીએ, તળાવવાળા મેડીમાં પણ કહી શકીએ છીએ. ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું મિત્રો, જેટલી માહિતી આપણને મળે એટલી તમને જણાવી. પણ આપણને કહે છે આપણે પણ જાણશું. દોસ્તો ક્યારેક નવરે મળે તો જાણી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા મિત્રો, મજામાં? તો મિત્રો બધા મજામાં છો અને આપણે આજે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. અને ખાસ મિત્રો આજે આપણા બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈ ગયા છે, બધા મિત્રો જૂના મિત્રો ભેગા થઈ ગયા છે, સ્કૂલ મિત્રો વાળા બધા. તો જઈ શકો છો. તો આપણે આ મિત્રો આપણી સાથે છે અને આપણે આજે જવાનું છે મેળડીમાના મંદિરે. આપણે જ્યાં જઈશું તો આપણે આજે જવાનું છે મેળડીમાના મંદિરે દર્શન કરવા. પગપાળા આપણે હાલીને જવાનું છે મિત્રો. તો આપણી સાથે આપણા મિત્રો બનશે, સ્કૂલ મિત્રો બધા. તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં. અને હાલો આપણે જઈએ અત્યારે તમને દર્શન કરાવું મેવડીમાંના. અને અમારા મિત્રો જો મનોજભાઈ આવ્યા છે સુરતથી સાહિત્ય મેઠમ કરવા, તો બે શબ્દ કહે છે આપણે. સો મિત્રો, તમારે દર્શન કરવા હોય તો ગાડી લઈને આવી શકો છો, હાલીને પણ જઈ શકો છો. બધી સુવિધા છે, ચોમાસું છે એટલે ગાડી લઈને તો ન શક્ય છે, પણ જેમ મને માલીને આવો તો સારું પડે, કેમ કે કુદરતી નજારો છે, જોવા લાયક છે. હા, અને જગ્યા પણ જોરદાર છે અને તળાવ પણ છે, ઘણો ઇતિહાસ પણ છે નાનો. તો આપણે ના જઈને જાણીએ બધું. વિશાળ વડ છે પણ મોટો જબર. તો આપણા વિડીયોની અંદર બનાવી રહેજો, તમને બધા માહિતી આપું બધા વિશે અને ઇતિહાસ જણાવું નાનો શું ઇતિહાસ છે. તો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. અને આ છે આપણા ખોડેરમાં, ટેકરીવાળા ખોડેરમાં થઈ ગયું. બંગલો થાય છે મિત્રો, એ બધા છે. આરતી પણ અહીંયા આપણે દાદા કરે છે, તો દાદા પાસે આવીને થોડોક આપણે એની પાસે ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું મિત્રો, જેટલી માહિતી આપણને મળે એટલી તમને જણાવી. પણ આપણને કહે છે આપણે પણ જાણશું. દોસ્તો ક્યારેક નવરે મળે તો જાળી હસ્તગીરી, જાળી હસ્તગીરીથી થોડુંક પાંચથી નહીં પણ 1.5 કિલોમીટર જેટલું થાય છે. હાલીને આવો તો મજા આવી જાય, તો માતાજીનું દર્શન થાય. ભાઈ ભક્તો પણ અહીંયા વધારે આવે છે, શનિ રવિવાર વધારે બહુ આવે છે. દર રવિવારે અમારે વરસાદ હોય છે, વરસાદ એટલે બહુ મજા આવી જાય છે. માહોલ પણ એમ જામી જાય છે. તો જોઈ શકો તમે આપણા. અને દૂર દૂર થી અમારે અહીંયા માનતા પણ કરવા લોકો આવે છે, કારણ કે શ્રદ્ધા વિશ્વાસ ઘણો છે માતાજી ઉપર. તો દૂર દૂર થી આપણે ભાઈ ભક્તો અહીંયા માનતા લઈને આવે છે મિત્રો. તો બીજું શું કહેશો મનોજભાઈ? આપણે બસ આપણે દાદાના જાવી અને માહિતી મેળવી શું છે માતાજી વિશે. તો આપણા વિડીયોની અંદર બનાવજો. હાલો, પણ આપણું કામ કરે માતાજી, કામ કરે સરખા હોય તો કામ કરે.
દૂર દૂર થી આપડે ઘણા મિત્રો આપડે આવે છે, માનતા પણ રાખે છે, માનતા પણ બધાની પૂરી થઈ છે. ટૂંક સમય માં આપડે નવું મંદિર પણ બનવાનું છે અત્યારે. દાદા નું એવું કેવું છે કે ફોન બગડતા આવે સુરત તરફથી ના આવે કે અમારા ગામથી લગભગ 1 કિલોમીટર અને ડુંગર ની આપડે વસમાં આવેલી છે અંદર ડુંગર ની અંદર દાદા ને ખબર હતી અને ગમે બહાર થી ભાઈ ભક્તો આવે છે અને દાદા આપણે ચા પાણી વગેરે દવાની ચા પાણી ખાવા પીવાનું કેવળ બધી સુવિધા દાદા પૂરી પાડે છે. તાવા વાળા પણ આવે છે, તાવા વાળા પણ માતાજી ને માનતા આવે છે. તાવા આવે, પીછડા આવે, પીછડા હોય છે, તાવા આવે છે. દોસ્તો તમે જયારે આવું હોય તો દાદા અહીંયા હશે, તમે આવો માનતા પૂરી કરો તમારી, પણ તમે રોકી શકો છો. સવારે આવો, સાંજે આવો, કઈ વાંધો નહીં, રહેવાની ખાવા પીવાની બધી સુવિધા થઈ જાય છે. તો જોઈ શકો છો આપણે આ વાસણ રૂમ છે, વાસણ છે આપણે. આપડે જૂનો મંદિર નો ફોટો છે, તમે જોઈ શકો સમજો. તો દાદા એ આપણને પરિષદી ના રૂમ આપી છે. દાદા નો ખૂબ ખૂબ આભાર માની, કારણ કે આપણને આ મંદિર વિશે આપણને ઘણી માહિતી આપી છે દાદા એ, આપણને નથી ખબર. અને તમારે અહીંયા માનતા લઈને આવવું હોય તો માનતા રાખી શકો છો અને સરસ મજાની વ્યવસ્થા પણ બધી થઈ જશે. વાસણ પાસેથી રહેવાની સુવિધા બધી સુવિધા છે મિત્રો, તો તમે આવી શકો છો. તો મિત્રો આપડે માતાજી ના દર્શન કરવા આવ્યા હતા, તો તમને દર્શન કરાવ્યા, અમે પણ દર્શન કર્યા, ખુબ મજા આવી, આનંદ થયો. અને આપડે તમને જેટલી માહિતી અમને ખબર હતી અને દાદા એ જણાવ્યું એ તમને જણાવવાની કોશિશ કરી, જેટલી માહિતી અમને ખબર હતી એટલે અમારી રીતે કીધી ને દાદા આપણે પૂંજારી છે, આપણે પૂંજાને સેવા અહીંયા કરે છે, આપણે આરતી હડતાતના નામ છે એમ. તો એને આપણે સરસ મજાની અહીંયા આપણે સરસ મજાનો ઇતિહાસ આપણને માતાજી વિશે કીધો કે આવી રીતનું બધું હતું. તો ખૂબ ખૂબ આભાર દાદાનો પણ. અને આપણે મનોજભાઈને પૂછવી કે કેવી મજા આવી હતી. પહેલાં પ્રથમ તો આપણને ખબર નથી કે સિંજોળાવાળા મેળીમાં કહેવાય, કેમ કે સિંજોળાવાળો ગાળો છે, તમે જોઈ શકો તો એ સિંજોળાવાળો ગાળો છે.
આપણે આ તળાવ તળાવ એટલે એટલે કે તળાવવાળા મેળીમાં નામથી ઓળખાય છે, પણ છીંતળાવાળા મેળીમાં પણ કહેવાય છે. તો દોસ્તો અમે દર્શન કર્યા, ભરતભાઈ હતા, અશ્વિનભાઈ હતા, ભાઈનભાઈ હતા, મયુરભાઈ હતા, બીજા પણ અશ્વિનભાઈ પરમાર હતા, અને ઘણા સમય પછી અમે બધા મિત્રો સાથે દર્શન કરવા આવ્યા. અને હું તો થોડાક સમય થયા બહાર જ હતો, એટલે કે અમે મેળીમાં મંદિરે તો આવતો નહીં, કેમ કે પહેલા રવિવાર હતા ત્યારે અમે બધા ફ્રેન્ડ બધા મળીને અહીંયા મેળીમાં મંદિરે આવતા, અને તો ખૂબ આનંદ થતો કે બધા મિત્રો અમારી સાથે આવતા. એટલે આ જૂનો ઇતિહાસ જાણ્યો છે દાદા પાસે, અમને ખૂબ મજા આવી. અને જય માતા. આપણે કે જો હતો 4 મહિના હતા બહાર હતો, એટલે સુરત હતો, અને પારસભાઈ એના બેનના ઘેરે, એટલે કે કામે જવું પડે ભાઈ, અહીંયા કાંઈ ધંધો અમારે કાંઈ હાલતો નથી, એટલે ભાઈ એમ કિશન ભાઈએ પણ પોતાના બિઝનેસ એટલે કે વાડીમાં ખેતરમાં કામ કરે, અમારે ભાઈ વાડી નથી, પરસભાઈને પણ નથી, એટલે અમે હિરાકમાં કામમાં સડી ગયા છીએ. એટલે 4 મહિના પછી ભેગા થયા દોસ્તો, તો બધા એમ દોસ્તો નક્કી કર્યું કે આપણે મેગડીમાં મંદિરે જઈ દર્શન કરી. સરસ મજાની તમને માહિતી આપી છે મિત્રો, અને એક વિડીયો આપણે ઓલરેડી નાખેલો છે, પણ આપણને એટલી બધી માહિતી નહોતી, એટલે એમાં આપણે કંઈ જૂનો ફોટો છે. પેલા તો જૂનો હતો, એમાં એક વાત એ છે, પણ થોડાક સમય પેલા વડલો સળગ્યો હતો, સળગ્યો ને એ સળગીને હેઠેથી બધું કાપ્યું, કાપીને પછી ત્યાં સરસ મજાની આમ દિવાલ કરી નાખી છે, અને અત્યારમાં બીજો ફોટો ત્યાં મૂકેલો છે, એ અત્યારમાં પણ મસ્ત થઈ ગયું છે. થોડાક સમય પહેલાં ત્યાં સળગી ગયું હતું, અને હજી થોડોક સમય જાય એટલે એ મંદિર આપણે આરસનું પણ બનવાનું છે. અત્યારે કામ શરૂ નથી થયું, પણ થોડાક સમયની અંદર દાદા એમ કહેતા હતા કે થોડાક સમયની અંદર કામ આપણે આરસનું મંદિર બનવા જઈ રહ્યું છે, એટલે થોડાક સમયની અંદર કામ પણ શરૂ થવાનું છે. દોસ્તો પણ કામનું અત્યારે કામ કરવાનું છે, પણ જ્યાં તમે ભાઈઓ ફાળો લખાવો હોય, તમારી જે અથા શક્તિ હોય, તમારા ભાવ હોય, તો તમે અહીંયા ફાળો આવીને લખાવી શકો છો મિત્રો. મંદિરે દાદા છે, એ કાંઈ લખાવી નાખો. દાનપેટી છે, પણ દાનપેટીમાં પણ તમારું દાન આપી શકો છો, તમારા જેવી અથા શક્તિ હોય એવું દાન અહીંયા આપી શકો છો. અને દાદા આપણે સરસાદા છે, જે આપણે 24 કલાક અહીંયા જ હોય છે મિત્રો, તો તમારે મૂંઝાવવાની જરૂર નથી, આપણે તમે ગમે ત્યારે એની ટાઈમ અહીંયા દર્શન કરવા આવી શકો છો માતાજીના. અને સરસ મજાની જગ્યા છે, તમને બધી સુવિધા અહીંયા ઓલરેડી કરેલી જ છે, બધી જમવા રહેવાની બધી. દોસ્તો તમે આવો છો, મુલાકાત લો, દર્શન કરો માતાજીના, અને આવો કુદરતી નજારો માણો. અને ખાસ કરીને મિત્રો, આપણી ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યો હોય તો આપણી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી ચેનલનું નામ છે અશ્વિન વ્લોગ, અશ્વિન વ્લોગ, અશ્વિન વ્લોગ છે આપણી ચેનલનું નામ. અને એને એ આપણી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરીને આપણે બેલ આઇકન ઓન કરી નાખજો, કારણ કે જેથી કરીને અમારા આપણે નવું મંદિર બનવાનું છે, તો આપણે વિડીયો બનાવીશું. અત્યારે તો મંદિરનું કામકાજ શરૂ નથી થયું, ટૂંક સમયમાં બની જશે, એટલે આપણે ઓલરેડી એક વિડીયો પણ બનાવીશું, તમને વિડીયો કરાવીશું કેવું મંદિર હતું પહેલાં ને અત્યારે કેવું બન્યું ને પહેલાં કેવું હતું બધું તમને બતાવીશું. તો બસ એ આપણે તમને નોટિફિકેશન તમને મળતું રહે કે અમારા નવા નવા વિડીયો આવતા રહે, તમારી પાસે તમને મળતા રહે, એટલે બસ નોટિફિકેશન ઓન કરી નાખજો. અને સપોર્ટ કરજો મિત્રો, સપોર્ટ અમારા તમારા બધા સપોર્ટની અત્યારે ખાસ જરૂર છે, કારણ કે આપણી ચેનલ થોડાક સમયની અંદર મોનેટાઇઝ થવાની છે મિત્રો. તો બસ તમારા પાસે બસ એટલી આશા છે કે તમે અમને થોડોક સપોર્ટ કરો, એટલે અમારી ચેનલ પણ મોનેટાઇઝ થઈ જાય મિત્રો. મેળીમાં આપણી મનોકામના પૂરી કરે એ માતાજી પ્રાર્થના. જય માતાજી. જય મેળી.